ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હવે આપણે ભણવા જઈ રહ્યા છે યોગશીલ હોમોપોલિમર પદાર્થોના બનાવટ ગુણધર્મો અને ઉપયોગો તો સૌ પ્રથમ અહીંયા આપણે ચર્ચા કરવાની છે એલડીપી લો ડેન્સિટી પોલિથિનની તો એની બનાવટની ચર્ચા કરીએ ઇથિનના અસંખ્ય મોનોમરના અણુઓની ડાય ઓક્સિજન અથવા તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ત્રણસો પચાસથી પાંચસો સિત્તેર કેલ્વિન તાપમાને હજારથી બે હજાર બાર દબાણે યોગશીલ હોમોપોલિમરાઈઝેશનની પ્રક્રિયા થઈને એલડીપી મળે છે અહીંયા ઇથિનમાં રહેલો પાયબંધ તોડી નાખવાનો છે અને કાર્બનની સંયોજકતા પૂરી કરવા માટે આગળ પાછળ ડેશ મૂકવાના છે અને એન ટાઈમ જે છે એ નીચે આવી જશે તો આ થઈ ગયો પોલીથીન એલડીપી એના ગુણધર્મોની ચર્ચા કરવામાં આવે તો સૌ પ્રથમ એનો ગુણધર્મ છે શાખીય બંધારણ ધરાવે છે બીજો ગુણધર્મ છે થર્મોપ્લાસ્ટિક પ્રકારનો પોલીમર છે જેની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ચૂક્યા છીએ રાસાયણિક રીતે નિષ્ક્રિય છે પાણી અવરોધક છે ઓછા આણવીય દળ ધરાવતા હવે અહીંયા તમને સમજાવું છું આપણું ટોપિક છે એલડીપી ઓછી ઘનતા ઘનતાનું સૂત્ર થાય દળ ભાગ્યા કદ તો ઘનતા અને દળ સમ પ્રમાણમાં છે તો ઘનતા ઓછી હોય તો દળ બી કેવું હોય ઓછું જ હોય છે તો ઓછા આણવીય દળ ધરાવતા પોલીમરના અણુની સંખ્યા પણ ઓછી હોય છે બીજો મુદ્દો છે ઓછી ઘનતા ધરાવતો હોવાથી તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ નીચા હોય છે ઘનતા ઓછી તો દળ બી ઓછું દળ ઓછું હોય તો ગલન બિંદુ ઉત્કલમ બિંદુ કેવા હોય નીચા હોય છે વિદ્યુતના અવાહક છે અને સ્થિતિસ્થાપક છે ઉપયોગોની ચર્ચા કરીએ તો તે વીજવાહક તારના ઇન્સ્યુલેશનમાં વપરાય છે રમકડા પેકિંગના સાધનો લચકદાર પાઇપ સ્ક્વીઝ બોટલની બનાવટમાં વપરાય છે હવે આપણે બીજી બનાવટ ભણવા જઈ રહ્યા છે હાઈ ડેન્સિટી પોલિથિન એટલે કે એચડીપી તો સૌ પ્રથમ એના લખાણની વાત કરીએ બનાવટમાં તો ઇથિનના અસંખ્ય મોનોમરની જીગલર નાટા ઉદ્દીપકની હાજરીમાં છથી સાત બાર દબાણે ત્રણસો તેત્રીસથી ત્રણસો તેતાલીસ કેલ્વિન તાપમાને યોગશીલ હોમોપોલિમરાઈઝેશનની પ્રક્રિયા થઈને એચડીપી મળે છે શું મળે છે એચડીપી નાટા ઉદ્દીપક જે છે એ ટીઆઈસીએલ ફોર એવી જ રીતે બીજા ઉદ્દીપક છે ટીઆઈસીએલ થ્રી ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ વગેરે ઉદ્દીપક વાપરી શકાય છે જીગલર નાટા ઉદ્દીપક એટલા માટે કહેવામાં આવ્યું કારણ કે કર્લ જીગલર અને જી નાટા નામના વૈજ્ઞાનિકે ઉદ્દીપકની શોધ કરી હતી માટે તેને જીગલર નાટા ઉદ્દીપક કહેવાય છે ગુણધર્મોની વાત કરીએ તો જો તમે એલડીપી વ્યવસ્થિત રીતે સમજ્યા છો તો એલ એચડીપીમાં કોઈ તકલીફ પડશે નહીં થર્મોપ્લાસ્ટિક પ્રકારનો પોલીમર રાસાયણિક રીતે નિષ્ક્રિય છે એલડીપી કરતાં વધુ સખત અને મજબૂત હોય છે કારણ કે એચડીપી છે અહીંયા એચડીપી છે એચડીપીનો મતલબ હાઈ ડેન્સિટી પોલીથી મતલબ ઘનતા વધારે તો દળ બી વધારે તો અહીંયા લખ્યું છે વધુ આણવીય દળ ધરાવતા પોલીમરના અણુઓની સંખ્યા વધુ હોય છે ઘનતા વધુ તો તેના ગલનબિંદુ બિંદુ અને ઉત્કલન બિંદુ પણ ઊંચા હોય છે વિદ્યુતના અવાહક હોય છે અને એચડીપીમાં શ્રૃંખલામાં ગોઠવાયેલા અણુઓ એકબીજાથી શક્ય એટલા નજીક ગોઠવાલા હોવાથી તેની ઘનતા ઊંચી હોય છે જો ઉપયોગોની વાત કરવામાં આવે તો એચડી પીનો ઉપયોગ તૂટે નહીં તેવા સાધનોની બનાવટમાં કચરાપેટી ડોલ બોટલ્સ અને પાઇપોની બનાવટમાં થાય